મારી હાથમાં આવી. હું બી હેલ્પ કરીશ. કુકુ પાંડ્યા મેં કીધું મને પેટ વાંધો કઈ એટલે મેં શું કરી. ફરીથી ભૂલ કરી રહ્યા છે ફરીથી. સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ચેનલ. એન્ડ ગાઈઝ, ગુડ આફ્ટરનૂન. અમે સ્કૂલેથી આવી ગયા છે અને મેં વિચાર્યું કે આજે યુનિફોર્મમાં જ બ્લોગ સ્ટાર્ટ કરી દઉં. અને ગાઈઝ, કાલે છે હોલિડે, તો અમારે કાલે ફોટોશૂટ છે. મેબી નોટ, હજી કંઈ ફાઇનલ નથી. આ તો અમે તુક્કા લગાવી રહ્યા છે, હું અને પ્રાચી. અને પ્રાચી અહીંયા બેઠી છે અને હું અત્યારે કપડાં ચેન્જ કરીશ અને પ્રાચી બી આપણે ચેન્જ અને ફ્રેશ છે, એકદમ મસ્ત મળે. સાદા કપડા પહેરવાના છે ગાઈઝ, એકદમ કમ્ફર્ટવાળા. અમે બંને સેમ મટીરિયલ નહીં પહેરતા, કારણ કે મારો કમ્ફર્ટ અલગ છે અને થોડો કમ્ફર્ટ. યસ, અને પછી અમે હેર વોશ કરવાના છે સાંજે, એટલે અમે નોર્મલ કોઈ બી કપડાં પહેરીએ. યસ, સો ગાઈઝ સ્ટે ટ્યુન. હમણાં મળીએ જ્યારે જમવાનું, અમે જમવા બેસીએ. રાઈટ પ્રાચી? ઓકે. અને પપ્પા આવે ત્યારે ગાઈઝ, આજે પપ્પાને તો મળાવવા છે, કારણ કે કેટલા દિવસથી બ્લોગમાં, કેટલા દિવસથી બ્લોગમાં પપ્પા આયા જ નથી. અને ગાઈઝ, મમ્મા હમણાં જશે શોપિંગ કરવા બહાર જોડે, હા અમારા નાની જોડે. એ લોકો બહુ શોપિંગ કરે છે અત્યારે. અને પછી અમે જણાવશું. આગળ જાઓ, આગળ અમારા બ્લોગ અમારા ચેનલમાં બનતા રહેજો, તો તમને ખબર પડશે કે કેમ શોપિંગ કરી રહ્યા છે. એટલી શોપિંગ કરે છે, એટલી શોપિંગ કરે છે ને, અને હજી બી કરવાની છે, બહુ બધું વસ્તુ બાકી છે. હેલો, બોલો. તમે આવી ગયા ઘરે? મારી હાથમાં આવી. ઓ માય ગોડ, વાહ. સો ગાઈઝ, પપ્પા ઘરે આવી ગયા છે અને અહીંયા જમવા બેસી ગયા છે. ગાઈઝ, પહેલાં ઉતારવાનું હું ભૂલી ગઈ અને જમવામાં શું છે હું તમને જણાવી દઉં. અહીંયા છે ભીંડાનું શાક ને રોટલી, અહીંયા છે દૂધ, પપ્પાને પીવું છે એટલે, હે ને, દૂધ એવાને પીવું છું. હા, અને મારા મોમાં સખત છાલા પડી ગયા. રાઈટ. અને ગાઈઝ, ભીંડાનું શાક બહુ અમેઝિંગ બન્યું છે. અને તમારો દિવસ દરમિયાન તમે શું મજા કરો છો જણાવો ગાઈઝ. તમે જણાવો ને, તમે દિવસ દરમિયાન શું કરો? સવારમાં ઉઠું, દુકાને જાઉં, મસાલા પાર્સલ કરું, આ તે વેપારી વેપારી આવું, બપોરે 2 વાગે આવી જાઉં, એક જમું, 1 કલાક સૂ, વાળી પાછું 4:30 વાગે જાઉં, તો પછી બધો ધંધો કરું, મસાલા આ તે પાણીની બોટલ, વેફર, બિસ્કિટ, નમકીન, આ પડીકી, ગુટખા વેચું, તો 12 વાગ્યા સુધી એકદમ ઢીલો થઈ જાઉં. વાળી પાછો ઘરે આવું, ઘરે આવીને જો ખાવાનું ઈચ્છા હોય તો ખાઉં, નહીં તો સૂઈ જાઉં. વાળી પાછો સવારમાં બીજા દિવસે વહેલો નહીં ઉઠું, ઉઠીને દુકાને જાઉં બસ. સો ગાઈઝ, હું ઉઠી ગઈ છું ને અત્યારે વાગે છે 6, અને હા સાંજે અમે મીન્સ લાઈક બપોરે અમે સુઈ ગયા હતા બાય ધ વે, અને પ્રાચી મને ઉઠાડીને સુઈ ગઈ છે. અને પ્રાચીએ કીધું મને થોડી વાર રહીને ઉઠાડજે આરામથી. કેવું કહેવાય ગાઈઝ, હવે હું કામ કરીશ, બીકોઝ મમ્મા ગયા છે શોપિંગ માટે, એટલે થોડુંક હેલ્પ કરી દેવાય મમ્મા માટે. રાઈટ ગાઈઝ, બધા મમ્મીની હેલ્પ કરતા જ હોય, એટલે હું બી હેલ્પ કરીશ. આજે બહુ ઓવર એક્ટિંગ થઈ ગઈ. સો ગાઈઝ, અત્યારે હું વાસણ ઘસીશ એન્ડ દેન થોડું રૂમ ક્લીન કરીશ. અને પ્રાચીને હમણાં 6:30 વાગે ઉઠાડીશ, કારણ કે પ્રાચી કીધું તું મને હમણાં ઉઠાડજે આરામથી. સો ગાઈઝ, સ્ટે ટ્યુન. હમણાં પ્રાચી જ્યારે ઉઠી જાય ત્યારે મળીએ. અને હમણાં હું હેર વોશ કરવા જઈશ, બીકોઝ અમે વિચાર્યું હતું કે સાંજે હેર વોશ કરશું. સો હમણાં હું હેર વોશ કરવા જઈશ. સો ગાઈઝ, સ્ટે ટ્યુન, હમણાં મળીએ. સો ગાઈઝ, હું અત્યારે કામ કરતાં કરતાં મેં વિચાર્યું કે બનાના શેક બનાવું અને પી લઉં, કારણ કે બહુ ઈચ્છા થતી હતી. અને અહીંયા છે બનાના શેક અને હું અત્યારે પી રહી છું ને, બહુ જ યમી છે. નો શુગર, બટ બનાના જ એટલું શુગરી છે કે શુગરની જરૂર જ ના પડી. અને બાય ધ વે, મને બનાના શેક એન્ડ ચીકુ શેક બહુ જ ભાવે છે. અને અત્યારે હું જલ્દીથી વાસણ ઘસીશ, થોડાક જ બાકી છે, વાર નહીં લાગે. એન્ડ પછી હું મારા હેર વોશ કરીશ, કારણ કે ગાઈઝ મને છે ને, જ્યારે હું મારા હેર વોશ કરું ને ત્યારે મને બહુ જ ગમે. અને હજી મેં પ્રાચીને નથી ઉઠાડી, સો હમણાં હું હેર વોશ કરીને ઉઠાડીશ. સો ગાઈઝ, સ્ટે ટ્યુન, હમણાં મળીએ. સો ગાઈઝ, હું ઉઠી ગઈ છું. એન્ડ ગાઈઝ, બહુ લેટ ઉઠી, 7:30 વાગ્યાને ઉઠી છું. હા, કે 8 વાગે ઉઠી, 7 વાગે, કારણ કે મેં વિચાર્યું હતું કે 6:30 ઉઠાડીશ, બટ પછી મેં એને ના ઉઠાડી ગઈશ. હું દયા કહું છું પ્રાચી પર. મેં કીધું મને પેટ વાંધો કઈ એટલે મેં સુવા દી, બાકી એમને મને ક્યાં સુવા દેવાની. અને ગઈશ, મેં વાસણ ઘસી દીધા છે અને મેં મારી ટી શર્ટ બદલી દીધી છે, બીકોઝ ભીની થઈ ગઈ છે. યા, અને અત્યારે અમે થોડું બહુ ખાવાનું ઓર્ડર કર્યું છે બહારથી, કારણ કે બહુ જ ભૂખ લાગી હતી. મમ્મી જસ્ટ આવ્યા હતા તો મમ્મીને એવું બી ના કહે, મમ્મી
કઈ ના કરે જાઓ જાઓ ખાવા મળો જાઓ જાઓ એવું તો ના જ કરાય. ઓબ્વિયસ છે. તો ચલો સો ગાઈઝ વી આર ઓપનિંગ અને પ્રાચી જલ્દી ઓપન કર યાર. પાડી દે તું ગાડીનો ડોર ને ઓપન કરે તો મને આ ઓપન કરવાનું. ઓ તો કમજોર છે, તને દૂધ પીવડાવવાની જરૂર છે રાઈટ. ઓ માય ગોડ આ શું છે? શું મંગાવ્યું? શું છે યાર મને ભી નહીં ખબર. નૂડલ્સ વિથ અત્યારે હમણાં હમણાં કે હમણાં કે આ વા વા કુનફુ પનીર 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 કુનફુ પાંડ્યા ઉલાલા. સો આ શું છે? આ છે એઝ યુઝ્યુઅલ હક્કા નૂડલ્સ છે ને. જો શું હોય આ છે હક્કા નૂડલ્સ. એ ચેન્જ થઈ હક્કા નૂડલ્સ છે. આ હક્કા નૂડલ્સ છે. એ કલર બદલાઈ ગયો. ઓ માય ગોડ ગાજરનો કલર છે. ગાજર લાગે એ લોકો છે ને ટેન થઈ ગયા છે આટલી ગરમીમાં. રસ ના કહેવાય ગ્રેવી કહેવાય ગર્લ. શું ચૂપ રહ્યા બધા? હા તો હું છું. ઓ ઓ વો વધારે પડતી ગ્રેવી નથી લાગતી આ જો. રાઈસ આખા છુપાઈ ગયા બિચારા. ઉભી ફોટો પાડીશ ને જો. ઉભી ઉભી રે આડીશ ને આડીશ. ઓ માય ગોડ ગાઈસ હવે ફોટો ની કરી મંગી મમ્મી. આ જો કેટલી બધી ગ્રેવી આવી ગઈ છે. એટલે મેં આજ મંગાવી તો એટલે રાઈસ છુપાઈ ગયા જ લાગે છે ને મમ્મી. બહાર પડ્યા ઘરે એન્ડ મમ્મીનું રિએક્શન જોવાના છે. મમ્મી વોટ્સ યોર રિએક્શન નાઉ? શું છે મંગાવતી શું અને શું આવી ગયું રે? મને કે એક્ચ્યુઅલી તમે છે ને પિક્ચર જોઈને કઈ વસ્તુ મંગાવો તો વિચાર કર્યો. હા પણ આ લોકોનો સારું હોય છે. અમે હું નહીં નો ડાઉટ. એક્ચ્યુઅલી મને થિંગ ઇઝ કે ત્યાં જઈને કોઈ ખાતું નથી, બધા ઓર્ડર જ કરે. હા અમે ત્યાં ગયા હતા ને એકવાર તો ઈ ભીડ પણ ઓર્ડર વધારે થઈ ઓર્ડર જે પેકેજિંગ હતી ને ફટા થઈ. ઓર્ડર કરશો ને તો તમને અડધી કલાક પહેલા મળી જશે અને ત્યાં બેસો તો કલાકે ઓર્ડર મળશે તમને. અને ગાઈઝ મમ્મી તમને એમ પૂછું છે આજનો દિવસ કેવો ગયો શોપિંગ માં તમારો? ઓસમ મજા આવી કે ના આવી? ઓ ગાઈઝ પૂરો પપ્પા ને ભી આપી દીધી. કેવો ગયો તમારો આજનો દિવસ? મને છે ને થોડા મિનિટ નો નેપ મળ્યો છે અને મને ઊંઘ આવી કર્યું મેં કર્યું છે બોલીશ ને. ના પણ એવું કે છે કે નહીં કર્યું પણ ના યાર મેં કર્યું છે. ફરીથી એની એજ વસ્તુ અમે કરી રહ્યા છે. ફરીથી ભૂલ કરી રહ્યા છે. ફરીથી લાઈક સિરિયસલી ગાઈસ અમે ભી એકદમ ગાંડા છીએ. અમે ફરીથી બ્લોગ રાત્રે એન્ડ ના કર્યો અને ભૂલી ગયા અમે. અમારી આ ગંદી આદત છે. ગંદી આદત જ કહેવાય હવે. હવેથી હું યાદ રાખીશ એન્ડ જ કરી દેવાનો. ગાઈસ હું સુઈ ગઈ હતી હવે હું શું કરું? જસ્ટ ટેલ મી અબાઉટ ઇટ કે લાઈક આટલા સારા ઝુલ્ફે વાળ લઈને હું સુઈ ગઈ હતી અને પ્રાચીના હેર સરખી નથી ધોવાય તો આજે ફરીથી ધોઈશ. એન્ડ ગાઈઝ નેક્સ્ટ વ્લોગ જોયા કરજો કારણ કે નેક્સ્ટ વ્લોગમાં થોડું બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનું છે. કારણ કે નેક્સ્ટ વ્લોગ મારે માટે બહુ હાર્ટ વોર્મિંગ હશે. રાઈટ ફોર મી ઓલ્સો કદાચ. સો ગાઈઝ વી હોપ કે તમને મારો આ વ્લોગ ગમ્યો. જો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમે મજામાં છો. અને જો તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી ચેમ્બે.